हम है ऋषियों की संतान, लक्ष्य हमारा युग निर्वाण। हम है ऋषियों की संतान, लक्ष्य हमारा युग निर्वाण। लक्ष्य हमारा युग निर्माण, हे हमारा युग निर्माण। लक्ष्य हमारा युग निर्माण, हे हमारा युग निर्माण। यही हमारा है अभियान। नमस्कार मित्रों, ऋषि चिंतन चैनल में आपनो हार्दिक स्वागत करे छे। गुरुदेव ની પ્રેરણા સંકલન સંપાદન દ્વારકા પ્રસાદ ચેતન્ય ના સ્વમુખે થી લખાયેલ કેટલાક અંશો આપની સમક્ષ રજૂ કર્યો છું। સિદ્ધાંતો પ્રત્યે શ્રદ્ધા તથા નિષ્ઠા હોવી જોઈએ। મેં એવા કેટલાય લોકોને જોયા છે જેઓ શરૂઆતમાં જોશમાં આવીને મિશનનું કામ શરૂ કરી દે છે, પરંતુ થોડા સમય પછી સાંસારિક પ્રલોભનમાં આવી જઈને રસ્તો બદલી નાખે છે। પોતાના મનોરથો પૂરા ન થતા કોઈ વ્યક્તિ મૂર્તિ કે દેવતા પ્રત્યે શ્રદ્ધા તૂટી જાય છે, પછી તે કશું કરી શકતા નથી। આવી સ્થિતિ શાથી પેદા થાય છે એ પ્રશ્નનો જવાબ ગુરુદેવ 25 માર્ચ 1987 ના દિવસે કાર્યકર્તાઓની ગોષ્ઠીમાં જે સંદેશ આપ્યો છે તો તેમાં રહેલા છે। એ સંદેશ અખંડ જ્યોતિ જુલાઈ 1983 ના પેજ 41-42 પર છપાયો છે। તે વાંચીને મારું મનોબળ વધી રહ્યું છે। બધા પરિજનોએ પણ એ સંદેશ વારંવાર વાંચવો જોઈએ, એનાથી તેઓ પથ ભ્રષ્ટ નહીં થાય। અખંડ જ્યોતિમાં લખ્યું છે કે મેં આસ્થા જગાડી, શ્રદ્ધા જગાડી તથા નિષ્ઠા જગાડી। શ્રદ્ધા આસ્થા તથા નિષ્ઠા કોના પ્રત્યે જગાડી? વ્યક્તિ તો માધ્યમ હોય છે। ગુરુજી પ્રત્યે અમને શ્રદ્ધા છે બેટા, એ બરાબર છે, પરંતુ વાસ્તવમાં સિદ્ધાંતો તથા આદર્શો પ્રત્યેની શ્રદ્ધા સ્થાયી હોય છે, મૂર્તિઓ તથા દેવો પ્રત્યેની શ્રદ્ધા ટકાઉ હોતી નથી, તેનું ખાસ મહત્વ નથી। સિદ્ધાંતો પ્રત્યે નિષ્ઠા ટકી રહે તે મહત્વપૂર્ણ છે। જો હું સિદ્ધાંતો પ્રત્યે આસ્થાવાન ના બન્યો હોત તો શક્ય છે કે હું ગુમરાહ થઈ ગયો હોત અને હવાની સાથે ક્યાંનો ક્યાંય ફેંકાઈ ગયો હોત। લોભ, નામનો યશ વગેરેના પવન માણસને લાંબા માર્ગે ચાલવા મજબૂર કરી દે છે, તે માણસોને ખેંચી જાય છે, એ જ મને પણ ખેંચી ગયો હોત। ઘણા લોકો સિદ્ધાંતના માર્ગે ચાલ્યા અને પછીથી માર્ગ ભ્રષ્ટ થઈને ક્યાંય ના ક્યાંય પહોંચી ગયા। તેમને બધાને હું એ જ કહેવા માંગુ છું કે તમે કોઈ બાજુ ખેંચા ના જશો। રોજ સવારે ઉઠીને ભગવાનનું નામ લેતા રહેજો અને સાથે સાથે વિચારતા રહેજો કે મેં ક્યાં સિદ્ધાંતો માટે સમર્પણ કર્યું હતું। એ સિદ્ધાંત અને રોજ યાદ કરજો, રોજ યાદ કરજો કે મારી શ્રદ્ધા નિષ્ઠા સંકલ્પ તથા સત્પ્રવૃત્તિમાં કોઈ ફરક નથી પડી ગયો ને। સંસારે મને ખેંચી તો નથી લીધો ને, વાતાવરણે મને બગાડ્યો તો નથી ને, હું ક્યાંક કલકા લોકોની નકલ તો નથી કરતો ને। તમે એવું કદાપિ ના કરશો, તમારી શ્રદ્ધા અને નિષ્ઠાને ટકાવી રાખજો। જય ગુરુદેવ। જ્ઞાન તંત્રની વાણી તથા કલમ સુધી સીમિત નહીં રહે, પરંતુ તેનો રચનાત્મક પ્રચારાત્મક તથા સંગ્રહાત્મક કાર્યક્રમની સાથે સાથે બૌદ્ધિક નૈતિક સામાજિક ક્રાંતિ માટે પણ ઉપયોગી કરવામાં આવશે। સાહિત્ય સંગીત અને કલાની જુદી જુદી લોક શિક્ષણના ઉચ્ચ કક્ષાના કાર્યો કરશે। જેમની પાસે પ્રતિભા તથા સંપત્તિ છે તેઓ પોતે તેમનો લાભ લેવાને બદલે સમગ્ર સમાજને ઉન્નત બનાવવા માટે સમર્પિત કરી દેશે। જય ગુરુદેવ।